હેલો બાળ મિત્રો, કેમ છો? મજામાં ને? ઘરે બધા મજામાં જ હશો. તો આજના સામાન્ય જ્ઞાનના લેક્ચરમાં હું તમારા બધાનું સ્વાગત કરું છું. આપણે અત્યાર સુધીમાં રોજ નવું નવું શીખ્યા છીએ અને નવું નવું જાણ્યા છીએ, બરાબર ને? તો આજે આપણે ફરી ભેગા થયા છીએ કંઈક નવું શીખવા માટે અને કંઈક નવું જાણવા માટે. તો તમારે બધાને જાણવું છે ને? તો તમને એ ખબર છે કે આજે આપણે શું ભણવાનું છે? તો ભાઈ, આજે આપણે કરીશું સ્વાધ્યાય. શું કરીશું આજે આપણે? સ્વાધ્યાય. અત્યાર સુધીમાં તમે જે કંઈ શીખ્યા છો એમાંથી તમને થોડુંક રિવિઝન કરાવીશ, બરાબર? તો આજનો લેક્ચર આપણે શરૂ કરીએ છીએ. અહીંયા લખ્યું છે, એ છે સૂચના. તમે બધા પણ મારી સાથે વાંચજો. ખોટા શબ્દ પર છેકો મારી સાચું વાક્ય બનાવો. મેં તમને લોકોને એક વાક્ય આપ્યું હશે, એમાં બે શબ્દ હશે. એક શબ્દ ખોટો હશે, એની ઉપર તમારે છેકો મારવાનો છે, અને પછી સાચો શબ્દ હોય એની ઉપરથી તમારે વાક્ય બનાવવાનું છે, બરાબર? સમજાઈ ગયું? તો સૌથી પહેલા તમે લોકો બુક અને પેન્સિલ બહાર કાઢી લો, હું રાહ જોઉં છું. ચલો, નીકળી ગઈ છે પેન્સિલ અને બુક. હા, હવે નીકળી ગઈ હશે. તો આજનું આપણું સૌથી પહેલું વાક્ય જોઈએ. તમે લોકો પણ મારી સાથે સાથે વાંચતા જજો, બરાબર? પોપટની કાગડાની ચાંચ લાલ હોય છે. તો આપણે પક્ષી પરિચય શીખી ગયા છીએ, બરાબર ને? શીખ્યા છીએ ને ભાઈ? ઘણા લોકોને યાદ હશે. પક્ષી પરિચયમાં આપણે પોપટ અને કાગડા બંને વિશે સમજ્યું હતું. તો હવે તમારે થોડુંક યાદ કરવાનું છે કે આપણે પક્ષી પરિચય શીખ્યા હતા, એમાં પોપટની ચાંચ લાલ હતી કે કાગડાની ચાંચ લાલ હતી? થોડુંક યાદ કરજો. હા, તો કે ભાઈ, પોપટ હોય છે એની ચાંચ લાલ હોય છે, એનું આખું શરીર લીલા કલરનું હોય છે, ખાલી ચાંચ જ એની લાલ હોય છે. પછી મેં તમને લોકોને એ પણ કીધું હતું કે પોપટને શું બહુ ભાવે છે? તો કે ભાઈ, પોપટને લીલા મરચા અને કેરી ખૂબ જ ભાવે છે, બરાબર? અને પોપટ સૌથી વધારે ઉડતો જોવા મળે છે અને ક્યારેક ક્યારેક એ ઝાડ ઉપર માળો પણ બનાવે છે, બરાબર ને? તો આપણો જવાબ છે, પોપટની ચાંચ લાલ હોય છે. પછી આપણો બીજો શબ્દ છે, એ છે ખોટો. બીજો શબ્દ છે આપણો કાગડો. પરંતુ તમે વિચારો કે કાગડો હોય છે એનો કલર કેવો હોય છે? કાગડાનો કલર કાળો હોય છે. કેવો હોય છે ભાઈ? કાગડાનો કલર કાળો હોય છે.
અને કાગડો જ્યારે બોલે ને ત્યારે પણ એનો અવાજ આપણને ગમતો નથી। એનો અવાજ ખૂબ જ કર્કશ હોય છે। એ બોલે ને તો પણ આપણને એવું લાગે કે આ ક્યાં બોલે છે। અને આપણને ક્યારેક તો એવું લાગે કે એનો અવાજ કાનમાં વાગે છે। બરાબર તો ભાઈ મેં તમને લોકોને કીધું એમ કે ખોટા શબ્દ ઉપર ચેકો મારવાનો છે એટલે કાગડાની ઉપર ચેકો આવશે। હું ચેકો મારું છું, તમે બધા અહીંયા જોજો। જો મેં ચેકો મારી દીધો છે, હવે આપણે સાચું વાક્ય બનાવીએ। પોપટની ચાંચ લાલ હોય છે, સમજાઈ ગયું? તો હવે તમે બધા તમારી બુકમાં લખી નાખો, હું તમને લોકોને સમય આપું છું। ચલો લખાઈ ગયું, હવે તો લખાઈ જ ગયું હોવું જોઈએ। હા તો હવે આપણે આની પછીનું વાક્ય જોઈએ કે આની પછીનું વાક્ય કયું આવે છે, જોવું છે ને, જોઈએ હા આપણે। બતક મોર આપણું રાષ્ટ્રીય પંખી છે। બતક મોર આપણું રાષ્ટ્રીય પંખી છે। જો પક્ષી પરિચયમાં આપણે લોકો બતક અને મોર વિશે શીખ્યા હતા, યાદ છે તમને લોકોને? તો ભાઈ જે બતક છે એ એક એવું પક્ષી છે કે જે પાણીમાં તરતું જોવા મળે છે, બરાબર ને? અને એનો કલર સફેદ હોય છે। કેવો હોય છે? સફેદ। આપણો બીજો શબ્દ છે મોર। મોર જે છે એ ખૂબ જ રંગબેરંગી પંખી છે। બધા જ પક્ષીઓમાંનું સુંદર પક્ષી એટલે કે મોર। અને મોર જે છે એ આપણું રાષ્ટ્રીય પંખી છે। તમે લોકોએ મોરને જોયો છે? ઘણા લોકોએ મોરને જોયો હશે। તમે જોયું હોય તો મોર કેટલો સુંદર લાગે છે। અને આપણે એના પીછાની વાત કરીએ તો એના પીછાની તો વાત જ અલગ છે। એના પીછા ખૂબ જ સુંદર હોય છે। મને તો ભાઈ મોર ખૂબ જ ગમે છે। હા તમને લોકોને એ ખબર છે કે આ જે મોર હોય છે ને એને વરસાદ ખૂબ જ ગમે છે। ક્યારેક વરસાદ ન આવે ને તો એ ટહુકા કરે છે। શું કરે છે? ટહુકા કરે છે। અને ક્યારેક તો વરસાદમાં એ એટલો ખુશ થઈ જાય છે કે એના પીછાની એ કળા કરે છે। શું કરે છે? મોર કળા કરે છે। અને વરસાદમાં ક્યારેક આપણને એવું લાગે કે મોર નાચી રહ્યો છે, બરાબર? સમજાણું તમને લોકોને? તો ભાઈ આપણો ખોટો શબ્દ છે બતક, એટલે બતક ઉપર આપણે
છેકો મારીશું। જો અહીંયા આગળ મેં બતક ઉપર છેકો મારી દીધો છે। હવે આપણે સાચું વાક્ય એક વખત બોલી જઈએ। મોર આપણું રાષ્ટ્રીય પંખી છે, બરાબર? સમજાઈ ગયું તમને લોકોને? તો હવે તમે બધા તમારી બુકમાં આ વાક્ય લખી નાખજો। હું તમને લોકોને સમય આપું છું। ઝટપટ લખજો। ચલો હવે તો બધાને લખાઈ જ ગયું હશે, લખાઈ ગયું છે ને ભાઈ? તો હવે આપણે આની પછીનું વાક્ય જોઈએ કે આની પછીનું વાક્ય કયું આવે છે। જોવું છે ને, જોઈએ હું આપણે। વહાણ રિક્ષા એ પાણીમાં ચાલતું વાહન છે। શું લખ્યું છે? ફરીથી આખું વાક્ય વાંચું છું। વહાણ રિક્ષા એ પાણીમાં ચાલતું વાહન છે। હવે તમને લોકોને એ તો ખબર જ હશે કે પાણીમાં કયા કયા વાહનો ચાલે। તો કે ભાઈ, પાણીમાં વહાણ, હોડી, સ્ટીમર એવા વાહનો ચાલતા હોય છે, બરાબર ને? તો ભાઈ, રિક્ષા હોય છે એ ક્યાં ચાલે છે? રિક્ષા હોય છે એ રસ્તા ઉપર ચાલતી હોય છે। રિક્ષા જેવા હજી બીજા ઘણા વાહનો છે કે જે રસ્તા ઉપર ચાલતા હોય છે। સાયકલ, ગાડી, રિક્ષા, બસ, મોટર, ખટારો એવા વાહન હોય છે એ રસ્તા પર ચાલતા હોય છે। એ વાહનો ક્યારેય પાણીમાં તરી શકતા નથી। વાહન હોય છે એ પાણીમાં ચાલતું વાહન છે, બરાબર? સમજાણું તમને લોકોને? તો આપણો ખોટો શબ્દ કયો છે? ખોટો શબ્દ છે રિક્ષા। એટલે રિક્ષાની ઉપર ચેકો આવશે। રિક્ષા ઉપર હું ચેકો મારું છું। હવે તમે બધા સાચું વાક્ય એક વખત વાંચો। વહાણ એ પાણીમાં ચાલતું વાહન છે, બરાબર? સમજાણું તમને લોકોને? તો હવે તમે બધા તમારી બુકમાં આ વાક્ય લખી નાખો। ઝટપટ લખજો, હું તમને લોકોને સમય આપું છું। ચલો લખાઈ ગયું, હજુ બાકી છે। જેને બાકી હોય એ ફટાફટ લખી નાખો।
હવે તો લખાઈ જ ગયું હશે। તો આની પછીનું વાક્ય આપણે જોઈએ। સાયકલ મોટરસાયકલ બે પૈડાવાળું સૌથી ઝડપી વાહન છે। જુઓ, સાયકલ અને મોટરસાયકલ બંને વાહનો છે। શું છે? વાહનો છે। પરંતુ અહીંયા આગળ આપણને એમ કીધું છે કે બે પૈડાવાળું સૌથી ઝડપી। તો કે ભાઈ, સાયકલ હોય છે એમાં આપણે પેડલ મારવા પડે છે। શું કરવું પડે છે? સાયકલમાં આપણે પેડલ મારવા પડે છે, એટલે સાયકલ ચાલે ખરી પણ એ થોડીક ધીમે ચાલે। મોટરસાયકલ એટલે કે ગાડી। શું થાય? મોટરસાયકલ એટલે ગાડી। ગાડી જે હોય છે એ સેનાથી ચાલે છે? અમુક ગાડીઓ ચાર્જિંગથી ચાલે છે, તો અમુક ગાડીઓ પેટ્રોલથી ચાલતી હોય છે। અને ગાડી ચલાવવા માટે લીવરનો ઉપયોગ થતો હોય છે, જ્યારે સાયકલને ચલાવવા માટે આપણા પગથી આપણે પેડલ મારવા પડે છે। એટલે સાયકલ થોડી ધીમે ચાલે છે, એટલે મોટરસાયકલ હોય છે એ સાયકલથી થોડીક ઝડપી ચાલે છે। એટલે આપણો ખોટો શબ્દ છે સાયકલ। સાયકલની ઉપર આપણે ચેકો મારીશું। જો હું અહીંયા આગળ ચેકો મારું છું, જો ભાઈ મેં ચેકો મારી દીધો છે, દેખાય છે ને? હવે આપણે એક વખત આખું વાક્ય વાંચી જોઈએ। મોટરસાયકલ બે પૈડાવાળું સૌથી ઝડપી વાહન છે। બરાબર સમજાણું તમને લોકોને? તો હવે તમે બધા તમારી બુકમાં આ વાક્ય લખી નાખો, ઝટપટ લખજો, હું તમને લોકોને સમય આપું છું। ચલો, લખાઈ ગયું, હવે તો લખાઈ જ ગયું હોવું જોઈએ, હં? લખાઈ ગયું કે હજુ બાકી છે? લખાઈ ગયું હશે। તો હવે આની પછીનું વાક્ય આપણે જોઈએ। આની પછીનું વાક્ય કયું આવે છે? મોગરો કિરણ એ સુગંધી ફૂલ છે। મોગરો કિરણ એ સુગંધી ફૂલ છે। જ્યારે આપણે ફૂલ પરિચય જોયો હતો એમાં આપણે મોગરો અને કિરણ બંને ફૂલ વિશે શીખ્યા હતા। તો તમને લોકોને યાદ છે કે મોગરો અને કિરણ બંનેમાંથી સુગંધી ફૂલ કયું હતું? યાદ છે? તો ભાઈ, જે મોગરો હોય છે એ સુગંધી ફૂલ હોય છે। કેવું ફૂલ હોય છે? મોગરો સુગંધી ફૂલ હોય છે। મોગરો
कई जग्याए उगे अने शेनी उपर उगे ए तमने खबर छे। मोगरो होय छे एना छोड होय छे अने मोगरो सफेद कलर नु एक सुगंधी फूल छे। बराबर केरण होय छे ए पण एक जातनु फूल छे परंतु एनी अंदर थी सुगंध आवती नथी। आजे फूल होय छे एने हिंदू धर्म मां पवित्र मानवामां आवता होय छे। हिंदू धर्म मां जे ए लोकोना भगवान होय छे एने फूलना हार बनावीने चढ़ावामां आवे छे अथवा क्यारेक क्यारेक ए फूल पण ए लोकोना भगवानने चढ़ावामां आवता होय छे। बराबर समझायुं तमने लोकोने? तो अहींया आगळ खोटो शब्द कयो छे? खोटो शब्द छे करेण। એટલે કેરણ ઉપર આપણે ચેકો મારીશું। જો અહીંયા આગળ હું ચેકો મારી દઉં છું હવે આપણે એક વખત આખું વાક્ય વાંચી જઈએ। મોગરો એ સુગંધી ફૂલ છે। બરાબર સમજાયું તમને લોકોને? તો હવે તમે બધા તમારી બુકમાં આ વાક્ય લખી નાખો। હું તમને લોકોને સમય આપું છું। चलो लखाई गयू हवे के हजू बाकी छे। हवे तो लखाई ज गयू होवू जोईए। हाँ तो हवे आनी पछीनू वाक्य आपणे जोईए के आनी पछीनू वाक्य कयू आवे छे। गुलाब जुई ए लाल रंगनु फूल छे। गुलाब जुई ए लाल रंगनु फूल छे। फूल परिचय मां आपणे गुलाब अने जुई विषे शिख्या हता। बराबर ने? तो गुलाब होय छे ए फूलो मानु સૌથી સુંદર ફૂલ હોય છે અને એની સુગંધ પણ ખૂબ જ સરસ હોય છે। ગુલાબ ઘણા બધા કલરનું આવે છે। ગુલાબ લાલ કલરનું, ગુલાબી કલરનું અને સફેદ અને પીળા કલરનું પણ ગુલાબનું ફૂલ આવે છે। આજે ગુલાબનું ફૂલ હોય ને એ મને તો ખૂબ જ ગમે છે। હા તો અહીંયા આગળ આપણને પૂછવામાં આવ્યું છે કે લાલ રંગનું ફૂલ કયું છે? તો ભાઈ જે ગુલાબ હોય છે એ લાલ રંગનું ફૂલ છે। જુઈ આપણો બીજો શબ્દ છે જુઈ। જુઈ જે છે એ પણ એક પ્રકારનું ફૂલ જ છે પરંતુ એ જુઈનો કલર સફેદ હોય છે। કેવો હોય છે? સફેદ। બરાબર તો આપણો ખોટો શબ્દ છે જુઈ।
એટલે જુઈ ઉપર આપણે ચેકો મારીશું। તો હું અહીંયા જુઈ ઉપર ચેકો મારી દઉં છું। હવે આપણે એક વખત સાચું વાક્ય વાંચી જઈએ। ગુલાબ એ લાલ રંગનું ફૂલ છે। સમજાયું તમને લોકોને? તો હવે તમે બધા આ વાક્ય તમારી બુકમાં લખી નાખો। હું તમને લોકોને સમય આપું છું। ચલો લખાઈ ગયું, લખાઈ જ ગયું હશે। તો હવે આની પછીનું વાક્ય આપણે જોઈએ। ગાય આપણને દૂધ ઈંડા આપે છે। ગાય છે એ આપણને શું આપે છે? દૂધ આપે છે કે ઈંડા આપે છે? તો કે ભાઈ, ઘણા બધા એવા પ્રાણીઓ છે કે જે આપણને દૂધ આપતા હોય છે। પ્રાણી પરિચય આપણે શીખ્યા હતા ત્યારે આપણે એમાં શીખ્યા હતા કે ગાય, ભેંસ, બકરી, ગધેડું, ઊંટ આપણને દૂધ આપે છે। અને ગાય ભેંસ હોય છે એ આપણા પાલતુ પ્રાણીઓ છે। કેવા પ્રાણીઓ છે? પાલતુ પ્રાણીઓ। ઘણા લોકો એ ગાય અને ભેંસને પાલતા હોય છે, બરાબર ને? તો હવે તમે લોકો એ વિચારો કે આપણને ઈંડા કોણ આપે? મરઘી જે હોય છે એ ઈંડા આપતી હોય છે। શું કરે છે? મરઘી ઈંડા આપે છે, બરાબર? જો બધા જ પ્રાણીઓ આપણને કંઈક ને કંઈક રીતે મદદરૂપ થતા હોય છે। જેમ કે ગાય અને ભેંસ હોય છે એ આપણને દૂધ આપે છે, ઘેટું આપણને ઊન આપે છે, મરઘી આપણને ઈંડા આપે છે। તો ભાઈ, તમે લોકોએ જોયું કે બધા પ્રાણીઓ આપણને કંઈક ને કંઈક રીતે મદદ કરતા હોય છે। તો આપણો ખોટો શબ્દ છે ઈંડા। એટલે ઈંડા ઉપર આપણે ચેકો મારીશું, ચેકો મારી દઉં છું, બરાબર? તો હવે આપણે એક વખત સાચું વાક્ય વાંચી જઈએ। ગાય આપણને દૂધ આપે છે, બરાબર? સમજાયું? તો હવે તમે બધા તમારી બુકમાં આ વાક્ય લખી નાખો। હું તમને લોકોને સમય આપું છું। ચલો લખાઈ ગયું કે હજુ બાકી છે? હવે તો લખાઈ જ ગયું હશે, બરાબર ને? તો ભાઈ, આજનો લેક્ચર આપણે અહીંયા આગળ પૂરો કરીએ છીએ।
આજનું તમારું હોમવર્ક છે, બધા જ વાક્ય તમારે લોકોએ એક વખત લખવાના છે, બરાબર? તો હવે આપણે ફરી મળીશું નવા લેક્ચરમાં, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને બાય બાય. સ્ટે હોમ, સ્ટે સેફ. ગુડ બાય.